डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ એમ ટુંડાલિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું આવકારું છું, સ્વાગત કરું. મિત્રો, આજે આપણો ટૉપિક એ PSCM 204 PSCS 204 યુનિટ 15 પંચાયતી રાજ અને રાજકીય પક્ષો તથા એનું જ્ઞાતિનું રાજકારણ, આ ટૉપિક ઉપર આપણે થોડેક અંશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા સમયથી પંચાયતી રાજના સંદર્ભની અંદર ઘણા લેક્ચર લીધા છે. આશા એ કે તમને કંઈક અંશે એની સમજ આવી હશે. આના જ અનુસંધાનમાં આજનો આપણો ટૉપિક થાય. પંચાયતી રાજની અંદર છેલ્લા ઘણા ટાઈમ જે આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ છે, એક નવો વિષય એમાં એડ કરીએ કે પંચાયતી રાજની અંદર કોઈ રાજકીય પક્ષો હોય, અધરવાઇઝ કોઈ જ્ઞાતિનું રાજકારણ હોય, તો એના અનુસંધાનમાં શું ભૂમિકા હોઈ શકે, પંચાયતી રાજની સ્થિતિ શું હોઈ શકે. દેખીતી રીતે જોવા જઈએ તો લોકશાહી વ્યવસ્થાની અંદર રાજકીય પક્ષો હોય કે ભારતીય લોકશાહીના સંદર્ભમાં જે જ્ઞાતિ પ્રથા છે એની એક ચોક્કસ ભૂમિકા થઈ હતી અને અત્યારે પણ પ્રક્રિયા ચાલુ જ છે. આ જ અનુસંધાનમાં વહીવટીતંત્રમાં પંચાયતી રાજ એનાથી અછૂતું રહેતું નથી. આ જ ફેક્ટર્સો છે કે જે શું અસર કરતા હોય છે તેના ટૂંકમાં આજે આપણે અભ્યાસ થોડો કરીશું. પંચાયતી રાજ અને રાજકીય પક્ષો. પંચાયતી રાજના અમલથી એક નવી રાજકીય પ્રક્રિયા એ શરૂ થઈ છે અને તે પ્રવેશીને છેક ગ્રામ્ય સત્તાના હોદ્દા પર તે દાખલ થઈ છે. અને આ પ્રકારની હરીફાઈ થતી હોય ત્યાં રાજકારણ જે છે ને એ પ્રવેશ્યા વિના રહી શકતું નથી. તેના આવવાથી એક નાના મોટા તમામ પ્રકારના રાજકીય નિર્ણયોની પ્રક્રિયામાં જે છે ને એ ચોક્કસ રીતે વેગ આવ્યો હોય ને એવું આપણને લાગે. આ પ્રકારની વ્યવસ્થા છે જે રાજકીય પ્રક્રિયા બની હોય તેવું આપણને ખ્યાલ આવી જાય. આપણે રાજકીય ક્ષેત્રે લોકશાહીના બાળકોએ જે કરેલું હોય તેવા રાજકીય પક્ષો, દાબ જૂથો કે હિત જૂથો ને મેદાન છે ને એ મોકળું મળી જાય છે. વિવિધ જૂથો કે પક્ષો જ્યારે નિર્ણય લેવા બેસે ને ત્યારે અવારનવાર તેમના હિતો પણ જાણે ટકરાતા હોય ને તેવું આપણને લાગે. ટૂંકમાં પંચાયતી રાજ અને રાજકારણ વચ્ચે છે ને એક સીધો નાતો બંધાઈ ચૂક્યો છે. પંચાયતી રાજ અને રાજકારણ જાણે એકબીજાના વિરોધી ખ્યાલ હોય ને તે રીતે આપણને જોવામાં આવે છે. કહેવામાં આવે છે કે રાજકારણ કુસંપ અને સંઘર્ષના બીજ વાવે છે, જ્યારે પંચાયતી રાજ એકતા અને સર્વસંમતિ સાથેનો એક પદ્ધતિ છે. આથી
પંચાયતી રાજમાં કાર્યક્ષેત્રમાં રાજકીય પક્ષો જ્યારે પ્રવેશે છે તો તે ચોક્કસ રીતે એક અનિચ્છનીય હોય ને તેવું આપણે ગણી શકાય. ડૉક્ટર જયપ્રકાશ નારાયણજીના સંસદીય પદ્ધતિની સરકાર અને પક્ષીઓને લોકશાહી પદ્ધતિથી સરકાર વચ્ચે ભેદ પાડ્યો છે. આપણે એમની દ્રષ્ટિએ જોવા જઈએ તો સંસદીય પદ્ધતિ માટે રાજકીય પક્ષો એ ચોક્કસ રીતે એક અનિવાર્ય પરિબળ તરીકે તેઓ લે છે. રાજકીય પક્ષો અંદર હરીફાઈ કરીને સામુદાયિક ભાવનાઓ અનેકતાને ક્યાંક નુકસાન પહોંચાડે છે. જય નારાયણ પ્રકાશજીની દ્રષ્ટિએ પંચાયતીરાજ એ કલ્પેલી લોકશાહી પ્રથાનું એક સૌથી નજીકનું પાસું છે. તેઓ માને છે કે દેશમાં લગભગ 70% પ્રજા એ ગામડામાં રહેતી હોય તો ત્યાં પક્ષીય રાજકારણ લાવવાથી તેઓ બિનજરૂરી રાજકીય દાવાનો ભોગ બનતા હોય ને તેવું લાગે. અને રાજકીય પક્ષો મતભેદને એક મોટું સ્વરૂપ આપે ને તેવું પણ આપણને લાગી શકે. જ્યારે પંચાયતીરાજ મતભેદને ગૌણ માને છે, એકલી નીતિ સરકારના ભાવ ખૂબ આદર્શવાદી વાસ્તવિક ચિત્ર છે. ગામડું એ ગોકુળ નથી, ત્યાં સામાજિક ન્યાયના ખૂબ જ પ્રશ્નો છે. એટલે રાજકારણને ઉપલબ્ધ સાધન તરીકે આપણે જોવાની જરૂર છે. એવા અભ્યાસીઓ કહે છે, સમરસ પંચાયત એ શોષણ અભ્યાસ સામાન્ય એક સાધન છે, એવું ફલિત થાય છે. રાજકીય પક્ષોનું વલણ પંચાયતીરાજ પ્રત્યે, રાજકીય પક્ષોનું વલણ એ પ્રજાની પંચાયતીરાજમાં દાખલ કર્યા પછી તેને પ્રથમ ચૂંટણી જે છે એ 1962માં ગણાવી શકાય. તેમાં કોંગ્રેસ પક્ષ મેં સફળતા એમાં સૌથી મોટું હતી અને 1962માં ઠરાવ પસાર કરીને પોતાના સભ્યોને પક્ષની ટિકિટમાં ઊભા રાખી અને પંચાયતી ચૂંટણી લેવાની મનાઈ ફરમાવી હતી. જ્યારે 1969ના ઢંઢેરામાં તેણે વહેંચી લેવામાં આવી અને આ આશાના સુરે એવું વાર્તા કરવામાં આવ્યું કે પંચાયતીરાજ એ ગ્રામ્ય માટે નવી અને વિશાળ તકો લાવે છે અને આવી નવી નવી જવાબદારીઓ બધા તૈયાર કરે છે. પંચાયતીરાજ વિશે રાજકીય પક્ષોમાં જો કોઈ પક્ષ સૌથી વધુ સ્પષ્ટ હોય તો તે સમાજવાદી પક્ષ 1962માં ઢંઢેરામાં જે સ્થાનિક સ્વશાસન વિશે ટીકા કરતા જણાવ્યું છે તો આ સંસ્થાની ચૂંટણીઓમાં સ્થાનિક પ્રતિનિધિઓના હોદ્દા એમાં સામેલ છે. સ્થાનિક સ્વશાસન સંસ્થાઓ પાસે સ્થાનિક આયોજન અને વિકાસના કાર્યો જેવી બાબતો પણ કોઈ સત્તા આપવામાં આવતી નથી. પછી ભલે આપણે તેને લોકશાહી વિકેન્દ્રીકરણ જેવા રૂપાળા નામથી નવાજીએ, પરંતુ સામ્યવાદી પક્ષોએ આ મોકો મૂક્યો કે જમીનદારો કે નાણાંને ધિરાણ કરનારાઓ સામે અમલદારોએ હાથ મિલાવીને પંચાયતોમાં પોતાની એક પરિસ્થિતિ મૂકી છે અને જેથી લોકશાહી વિકેન્દ્રીકરણની જે માંગણી છે ને એ ઊભી થયેલી હોય તેવું આપણને
લાગે છે. એટલે કે જે ત્યાંના સ્થાનિક વહીવટીતંત્ર એની આ ચોક્કસ કામગીરીના અનુસંધાનમાં વિકેન્દ્રીકરણ જેવી સ્થિતિઓનું નિર્માણ થયું હોય ને તેવું આપણને લાગે. અખિલ ભારતીય પક્ષ તરીકે સમાજવાદી પક્ષો ચૂંટણી ઢંઢેરામાં પ્રજા સમાજવાદી પક્ષે શ્રી બળવંતરાય મહેતાની ભલામણને અનુસંધાનમાં રાખીને લોકશાહી વિકેન્દ્રીકરણના પ્રયોગ જે છે એ સમગ્ર દેશમાં સફળ બનાવવાનો પોતાનો એક સંકલ્પ જાહેર કર્યો હતો અને આ માટે સામાજિક માળખામાં ધરખમ ફેરફાર કરવાની હિમાયત પણ તેણે કરી હતી. 1977માં સ્થાપેલ એક પક્ષ તરીકે પંચાયતીરાજ અંગે માધ્યમ માર્ગ એમણે અપનાવ્યો છે, છતાં તેમાં જૂની કોંગ્રેસની છાપ દેખાયા વિના રહેતી નથી. તેણે લોકશાહી વિકેન્દ્રીકરણમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. થોડું એમાં આગળ જઈએ તો પરિવર્તનના માધ્યમ તરીકે આપણે એને કઈ રીતે વર્ણવી શકાય તો પંચાયતીરાજનો મુખ્ય ઉદ્દેશ્ય એ ગ્રામીણ જીવનના આયોજિત વિકાસ સાધવાનો છે. આ માટે પ્રજાજનોમાં પરિવર્તનનું માનસ ઉપસાવવું પડશે અને ત્યારના આપણા સામાજિક આર્થિક માળખામાં કોઈ ક્રાંતિકારી ફેરફાર એ કરવો રહ્યો. આ રાજકીય પક્ષોને અંજારથી આ ક્ષેત્રોમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવશે તો તેમાં સામાજિક અને માર્કિક આર્થિક પરિવર્તનમાં એક સગળ માધ્યમ તરીકે કામમાં એ ચોક્કસ આવી શકે. ગામડામાં સ્થાપિત હિતો અને ગરીબો તથા પછાત વર્ગોને સંગઠિત કરવા હશે તો તે કામ ફક્ત એક રાજકીય પક્ષ જ કરી શકે છે. ત્યારબાદ આવે લોકશાહીનો આધારસ્તંભ તરીકે, તો રાજકીય પક્ષો જુદા જુદા લોકોને એક સાથે સાંકળનારી એક કડીરૂપ સાબિત થાય છે. ખરેખર ખરો આધાર એ રાજકીય પક્ષ છે, તેમના વિના લોકશાહી એ સંભવિત થઈ શકે નહીં. સમાજમાં પેદા થતા આર્થિક સામાજિક તથા અન્ય પ્રશ્નો, પરંતુ એ જુદા જુદા અભિગમોને આપણે સંભવી શકાય. ગામડામાં પ્રવૃત્ત જ્ઞાતિ પ્રથા જૂથવાદ તથા સ્થાનિક ઈર્ષાવાદના ભાવ એ રાજકીય પક્ષો અસરકારક એક હથિયાર બની ગયું છે. રાજકીય પક્ષોને કારણે પંચાયતીરાજની ચૂંટણીઓમાં સંકુચિત મુદ્દાઓ ઉપર લડવાને બદલે રાજકીય વિચારસરણી ઉપર તેઓ લડશે. રાજકીય પક્ષો પ્રજાને સંગઠિત કરે છે અને તેથી જાહેર જીવનમાં તેમની સહભાગીદારી જે છે ને એ વધતી હોય તેવો આપણને ખ્યાલ આવે. જો સ્થાનિક સ્તરે રાજકીય પક્ષો સક્રિય બનશે તો એક ચોક્કસ પ્રકારની નેતાગીરી હોય તેનો વિકાસ થાય. પંચાયતીરાજ ક્ષેત્રે રાજકીય પક્ષો અને રાજકીય આગેવાનોએ જરૂરી પ્રવેશ કર્યો છે. જોકે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં તેનો જાજો પ્રભાવ જોવા મળતો નથી. એનું કારણ એ નથી કે તેમાં રસ નથી, પરંતુ ગ્રામ પંચાયતોનું ક્ષેત્ર રાજકીય પક્ષો માટે એટલું નાનું છે કે તે પ્રવેશી શકતો નથી. બીજું કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ એટલા બધા હોય છે કે જેમાં રાજકીય પક્ષોની વિચારસરણીની વાત તેમાં ચાલતી નથી. તેમ છતાં બંગાળ અને કેરળ જેવા રાજકીય પ્રવાહોમાં એટલા સ્તરે તો એ ચોક્કસ દેખાય છે, કારણ કે ત્યાં રાજકીય પક્ષોને એક ખાસ કરીને સામ્યવાદી પક્ષોએ
ગામડામાં પોતાનું એક સંગઠન જમાવ્યું છે. આ બંને રાજ્યોમાં કામોથી લઈને ગરીબાઈથી લઈને વસ્તી શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી રાજકીય ધ્રુવીકરણ પણ શક્ય બનતું નથી. પંચાયતી રાજના ઉપલા સ્થળોમાં તાલુકા હોય કે જિલ્લાની વાત કરીએ તો મોટાભાગના રાજ્યોમાં આ બંને સ્તરે રાજકારણ એ ચોક્કસ રીતે પ્રવેશ કર્યો છે. તાલુકા સમિતિ તથા જિલ્લા પરિષદના પ્રમુખોની રાજકીય વફાદારી સ્પષ્ટ રીતે જળવાઈ રહે છે. કદાચ રાજકીય પક્ષો માટે તાલુકા અને જિલ્લા વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ એ કાર્યક્ષમ એકમો સાબિત થાય છે. આ વાત રહી કે કોઈપણ રાજકીય પક્ષો એની લોકશાહી તંત્ર વ્યવસ્થામાં પંચાયતી રાજમાં શું ભૂમિકા હોઈ શકે. ધ નેક્સ્ટ પોઈન્ટ કે પંચાયતી રાજ અને એમાં જ્ઞાતિનું શું રાજકારણ હોઈ શકે કે જે આપણો દેશ આપણું ભારત લોકતંત્ર એ ક્યાંક જોવા મળે કે જ્ઞાતિના રાજકારણથી એ વંચિત તો નથી જ, અને એનું પંચાયતી રાજમાં શું ભૂમિકા હોઈ શકે. તો પંચાયતી રાજની એક સંસ્થાઓ થકી જે પછાત અપેક્ષિત અને નબળા એવા સમાજમાંથી એક નેતાગીરી ઊભી થશે, અને તેવી જ અપેક્ષા રાખવામાં આવી હતી જે હજુ પરિપૂર્ણ થઈ શકી નથી. તો સ્વશાસન અને વિકાસમાં વધતી જતી જે ભૂખને સંતોષવા, તેમને સંસ્કૃતકૃત કરવા માટે અને અસરકારક પરિબળ ઊભા કરી અને એને પ્રભાવશાળી ગ્રામીણ વ્યવસ્થા ઊભી કરવામાં આ પ્રકાર એ સદંતર એ નિષ્ફળ ગયું હોય ને તેવું આપણને ખ્યાલ આવે. પંચાયતી રાજ સંસ્થાઓમાં જ્ઞાતિના વિકાસની જે સમસ્યાઓ રૂપે જોઈએ તો તેઓમાં જે જોગવાઈઓ છે એ સરકારની યોજનાઓનું જે જાણકારી જે છે તેનો આપણને અભાવ જોવા મળે છે. સરકારી તંત્રમાં આવી જ્ઞાતિઓને પૂરતા પ્રતિનિધિત્વનો પણ ક્યારેક અભાવ જોવા મળતો હોય, અને વધુ વિકસિત લોકો સંગઠન અને જાગૃત હોય તેવા મોટા ભાગોને લાભ મેળવી લેવાની હોવાથી તે વહીવટીતંત્રના એક ચાવીરૂપ સ્થાન ઉપર અનામતના આધારથી અધિકારીઓની જાતિવાદને એ ભેદભાવ ભરેલી સ્થિતિ છે, સંકુચિત નીતિ છે, અને આ એક વ્યવહારને પરિણામ છે. જાતિવાદ અને બીજી નાની જ્ઞાતિઓ પ્રત્યે તેમની ઈર્ષા પંચાયતી રાજની સંસ્થાઓમાં અમુક રાજ્યો સિવાયની તેમના નીચી ગણાતી જ્ઞાતિઓમાં સભ્યપદ હોય કે અધિકારથી ઈરાદાપૂર્વક અંજિત રાખવામાં આવતી હોય, ગામના લોકો પોતાના મતોનો ઉપયોગ સમજણ વગર ઘણી વખત કરતા હોય છે. મતદાન કરતી વખતે તેઓ સંસદ કે રાજ્યની વિધાનસભામાં ચૂંટણી જે છે ને ક્યારેક એવું બને કે જે એક વેપાર બની ગયો હોય. તેમાં પંચાયતી રાજ ચૂંટણીમાં પણ જે જ્ઞાતિ છે, ધર્મ છે, કોમ છે વગેરે પાસાઓને ધ્યાનમાં લઈને મત આપવામાં આવે છે. એટલે કે કોઈ ચોક્કસ એક વિચારધારા, કોઈ એક ચોક્કસ પોતાના એજન્ડાને બાજુ પર રાખીને ધર્મ છે, જ્ઞાતિ છે, કોમના આધાર પર કોઈ ચૂંટણી થાય એવું આપણને દેખીતી રીતે જોવા મળે. અને આ બધા ફેક્ટર્સના કારણે ઘણી વખત એવા પ્રશ્નો ઊભા થાય છે કે આઝાદી મેળવીના ઘણા વર્ષો વીતી ગયા છતાં ગ્રામીણ ક્ષેત્રે લોકશાહીના જે મૂલ્યો છે ને
એ બરાબર હજુ સમજી શકાતા નથી અને એનું અર્થઘટન પણ આપણે કરી શકતા નથી. દેખીતી રીતે સારાંશમાં આપણે શું લઈ શકીએ તો ભારતમાં પંચાયતી રાજ દાખલ કરવાથી એની આવશ્યકતા સારી છે, તેના વિકાસમાં સારો એવો થયો છે, કેટલીક ક્ષતિઓ પણ જોવા મળ્યા, પરંતુ પંચાયતી રાજમાં જે જ્ઞાતિના પ્રશ્નો અવારનવાર કેટલાક બાબતોને નુકસાન પણ પહોંચાડી શકે તેમ જોઈએ તો જ્ઞાતિનું રાજકારણ એ વધ્યું છે, મતભેદ પણ વધ્યા છે, પણ બેઝિકલી આપણે જોવા જઈએ તો કેટલાક અંશે એમાં સફળતા પણ રહી છે તે આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે ભારતીય લોકતંત્રમાં પંચાયતી રાજની શું ચોક્કસ ભૂમિકા છે અને એમાં પણ કોઈ રાજકીય પક્ષ હોય કે જ્ઞાતિનું રાજકારણ હોય તેનાથી એ કેટલે અંશે પ્રભાવિત થાય છે. એવું કહેવામાં આવે છે કે લોકશાહી તંત્રની અંદર રાજકીય પક્ષો જે છે એ ઘણા બહુ અનિવાર્ય ગણી શકાય અને આ જ ફેક્ટર્સ કે જ્યારે પંચાયતી રાજની વાત આવે છે કે જેમાં સ્થાનિક લોકોને વહીવટીતંત્રમાં સહભાગીદાર બનાવવાની વાત થતી હોય ત્યાં રાજકીય પક્ષોની પણ એક પંચાયતી રાજમાં તો એક બાજુ છે કે સ્થાનિક લોકોનું એમાં પ્રતિનિધિત્વ અને એમાં પણ રાજકીય પક્ષો અને એ વ્યવસ્થાના ભાગરૂપે કે જ્યારે લોકોનું પણ પ્રતિનિધિત્વ થાય, રાજકીય પક્ષોનું પણ પ્રતિનિધિત્વ થાય અને આ વહીવટીતંત્રને આપણે વિકેન્દ્રીકરણના એક ભાગરૂપે પંચાયતી રાજને આપણે ચોક્કસ રીતે એક વેગ આપી શકીએ, એક સફળતાપૂર્વક આગળ ધપાવી શકીએ. એ ખૂબ જ ગર્વની વસ્તુ છે કે આપણે કંઈક અંશે આટલા મોટા લોકશાહી તંત્રમાં પણ બહુ સફળતાપૂર્વક પંચાયતી રાજને સફળપૂર્વક એનું નિર્માણ પણ કર્યું અને એનું સંચાલન પણ થઈ રહ્યું છે. કંઈક અંશે જો જ્ઞાતિની વાત કરીએ તો ભારતીય લોકતંત્રની અંદર સુશાસન વ્યવસ્થાની અંદર પણ જ્ઞાતિનું રાજકારણ એ ચોક્કસ એ અસર કરે છે. જ્યારે ચૂંટણી જેવી પ્રક્રિયા છે જેની અંદર આ એક માધ્યમ બની શકે છે, પણ તેમ છતાં પણ એ જોવું રહ્યું કે એ પ્રક્રિયામાં ચૂંટણીની પ્રક્રિયાની અંદર પોતાની એક ચોક્કસ વિચારધારા, પોતાના એક ઢંઢેરા સાથે, પોતાના એક એજન્ડા સાથે, પોતાના વિકાસના ભાગરૂપે આપણે ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો એ ઘણું અસરકારક અને નિર્ણાયક બની શકે. તો બસ મિત્રો, હું વિશાલ એમ ટુંડાલિયા ઘણા ટૂંકમાં પણ આપની સમક્ષ આની રજૂઆત થઈ. આશા રાખું કે આપને થોડે અંશે પણ આનો ખ્યાલ આવ્યો હશે. આ સાથે અહીંયા વિરમું છું. જય ભારત, જય હિન્દ. સ્વાધ્યાયઃ.